નમસ્કાર. ગીજુભાઈની આજની બાળ વાર્તા છે દેવલા રે દેવલા. કઈ દેવલા રે દેવલા. એક ડોશીમાં ખૂબ ગરીબ બિચારા ઝૂંપડું વાળી નીકળીએ માંડ માંડ મજૂરી કરે અને ત્રણ ટાઈમનું ખાવાનું માંડ ખાય. ડોશીને એક દીકરો અને નાનકડી નાના જેવી દીકરી, બેનભાઈ બે, બધા બીજા છોકરા તો અઠવાડિયે પર 15 દિવસે એક નવું નવું રાંધીને ખવડાવે અને મા બાપ કોઈક નવી મીઠાઈ લઈ આવે, બીજું કાંઈ લઈ આવે, આ લઈ આવે, ખાવાનું જલસા. ડોશીના છોકરા જોવે પણ બિચારા ગરીબ હતા એટલે ઘરમાં ખાવા પૂરતું હોય, વધારે કાંઈ હોય. ક્યારેક ક્યારેક એવું બને એકાદ ટક ભૂખી રહેવું પડે, કામ ધંધો ન મળે તો ભૂખું રહેવું પડે. આવી પરિસ્થિતિ ડોશી માટે. કોઈ બિચારા મહેનત મજૂરી કરી નાના છોકરાઓને ખવડાવે ને ભણાવે, આવું કામ કરવાનું. હવે એમ કરતા કરતા 12 મહિનાનું પરબ એટલે કયું પરબ? દિવાળી. કયું પરબ? દિવાળી. દિવાળીનો તહેવાર આવ્યો, બધાના ઘરમાં મીઠાઈ બને. એ છોકરાઓએ ડોશીને કીધું, મા અમારે મીઠાઈ ખાવી તો અમને મીઠાઈ બનાવી દે ને. હમણાં દિવાળી આવશે, દિવાળી પહેલા બધા મીઠા મીંડા બનાવવા છે તો આપણે નથી બનાવી. માને એમ કે છોકરા બિચારા એક તહેવાર, હોળી આવે, જન્માષ્ટમી આવે, રામનવમી આવે, કે તહેવારમાં આપણે કંઈ બનાવી દેતા નથી. આ વખતે તો છોકરાઓને મીઠી મીઠી વસ્તુ ખવડાવી છે. ડોશીના ઘરમાં ઘઉં હતા. ડોશીમાં તો દિવાળી અગાઉ ઘઉં ભેળી અને લોટ બનાવી દે અને પછી બીજું શું બનાવવું, ઘરમાં બીજું કંઈ હોય નહીં એટલે એની સેવ વણી નાખી. ઘઉંના રોટલી સેવ થાય ને, સેવને સંચામાં કાઢીને સૂકવી નાખી. સેવ બનાવી અને સૂકવી નાખી. કાલ સુકાઈ જાય ને કાલ તમને બાફીને ખવડાવીશ. દિવાળીના દિવસે સેવ સુકાઈ ગઈ, બીજે દિવસે છોકરાને થયું કે રાજી થઈ ગયા, કાલ દિવાળી છે, આપણને તો માં છે એ મીઠી મીઠી સેવ કરી દેવાના છે. છોકરા તો રાજીના રેડ, સવાર વહેલા ઉઠી ગયા, મા મા સેવ નથી બનાવી. છોકરા પણ બપોરે ખવાય મીઠી વસ્તુ, કાંઈ વાંધો નહીં. 10-11 વાગ્યા, મા સેવ નથી બનાવી, હા હાલો સેવ બનાવી. પાણી ગરમ મૂક્યું અને સેવ બાફી પડે ને પેલા સેવ એમાં નાખી. સેવ બફાઈ જાય પછી શું કરવું પડે? ઘી કોટ ભેળવીને ખાવાની હોય ને. ડોશીમાં તો ઘરમાં જઈને જોયું, ઘી કે ગોળ હતો નહીં. બિચારા મૂંઝાણ કે નકરી સેવ તો કેમ ભાવે, તો બાફેલા લોટ જેવી લાગે, સેવ ભાવે નહીં. છોકરા તો ઉતાવળા થઈ ગયા, જલ્દી હાથ ધોઈ આવે, પાથરીને પાથરીને બેસી ગયા, ટોપિયું મૂક્યું સામે. છોકરા માં અમે ખાઈ લઈ, બેનભાઈ બે કે છોકરા એમ ન ખવાય આપણાથી. સેવ ડોશીમાં એમ ન કીધું કે ઘી નથી ગોળ નથી ઘરમાં. ડોશીમાં જોયું કે 2-5 પૈસા પડ્યા હોય તો એનું ઘી ને ગોળ ભૈયા ખાખા કોરા કહીદા, જૂના ટંકમાંથી 1-2 રૂપિયા નીકળ્યા. ડોશીમાં એમ થયું કે આપણે ઘી ગોળ લઈ આવીએ. છોકરાઓ હમણાં છે ને હું ઘી ગોળ નવા લઈ આવું, તાજા વાસી ઘી ગોળ ના નખાય. આમાં હમણાં દુકાનેથી આ ચપટી વગાડતા આવતી રહું ઘી ને ગોળ લઈ. ત્યાં સુધી તમે આ સેવનું ધ્યાન રાખજો. પછી આપણે ઘી ને ગોળ નાખી અને દિવાળી છે ને તો આપણે દેવને, આપણા દેવ હોય ને જી, એને આપણે પહેલાં ધરશું. પહેલાં દેવ જમશે અને પછી આપણે બધાય જમશું. છોકરા કે સારું, દેવને જમાડ્યા પહેલાં જમાય નહીં. છોકરા તો બે રાહ જોઈને બેઠા, હમણાં મારી મા આવે અને ઘી ગોળ લાવે. ફરિયામાં તપેલું મૂકીને બેઠા, ઝૂંપડી હોય બીજું તેમાં શું હોય, ઝૂંપડાની બહાર તપેલું રાખીને આમ રાહ જોઈને બેઠા, ક્યારે મા આવે ક્યારે મા આવે. મા આવે પછી ઘી ગોળ નાખે, પછી દેવને જમાડે અને ત્યાર પછી આપણને જમવા મળશે. મીઠી કોઈ દી સેવ તો ખાધી નહોતી. કે દેવલા ક્યારે આવશે, દેવલાને જમાડશે. એમ કરતા કરતા એક કાળું કૂતરું રખડતું રખડતું આવ્યું, પૂંછડી પટપટાવતું, અને એને આ સેવની એવી સુગંધ. બે નાના નાના ભાઈ બહેન તમે બેઠા ટોપિયા સામે અને કાળું ડિબાંગ જેવું કૂતરું આવ્યો, પૂંછડી હલાવું હલાવતું, કરતું કરતું લપાટું લપાટું, રોટલો ખાવે કેવું આવે આપણી પાસે આવ્યું. કૂતરાએ તો આમ આમ જોયું તો કૂતરાને તેંગડું. બેન ભાઈને એમ કે છોકરો તગડવા ગયો, બેન ભાઈ ગભરાય નહીં,
કદાચ દેવલા હોય તો, દેવ હોય તો આપણા બાકી જાય. એમ કરતું કરતું કૂતરું સેવ પાસે, એમ સેવના ટોપિયા પાસે, અને સેવના ટોપિયામાં મોઢું નાખ્યું. બેનભાઈ ભાઈ કે દેવને ખીજ્યા રહી, દેવને કઈ કહેવાય નહીં. તો બેનભાઈ ભાઈ તો એમ બોલે, દેવલા એ દેવલા. શું બોલે? દેવલા એ દેવલા. દેવલા ને ભાવે સેવલા. શું બોલે? દેવલા ને ભાવે સેવલા. દેવલા પૂછડી હલાવે, દેવલા પૂછડી હલાવે. ઉભા રહો ને દેવલા, ઉભા રહો ને દેવલા. મારી માં ઘી ગોળ લાવે, મારી માં ઘી ગોળ લાવે. આવું બોલે કે દેવલા એ દેવલા. દેવલા ને ભાવે સેવલા, દેવલા પૂછડી હલાવે. ઉભા રહો ને દેવલા, મારી માં ઘી ગોળ લાવે. કૂતરું સમજે? ચાટી ગયું બધું, એક સેવ નો દાણો રેવા દીધો નહીં, અને ખાઈ ગયું તો વયું ગયું. છોકરા કે દેવ હોય છે, પણ ટોપી આમ થયું નહીં કે બેન, દેવ તો બધું ખાઈ ગયા. દેવ આપણે આટો ખાઈ રાખ્યું નહીં. થોડી વાર થયું, ડોસીમાં થોડો ગોળ અને થોડું ઘી લઈને આવ્યા. હાલો છોકરા, હમણાં ઘી ગોળ નાખી દેવને ધરી અને પછી આપણે જમશું. ડોસીમાં ટોપિયામાં જોયું, કઈ હતું? ખીજાણા છોકરાઓ એ લાવ. તમને મેં કીધું નતું પેલા દેવને જમાડાય, ઘી ગોળ વગર ખાઈ ગયા તમે? કે ના માં, અમે તો ખાધું નથી. એ દેવ આવ્યા હતા, અમે દેવને કીધું એ કે દેવલા દેવલા ને ભાવે સેવલા, દેવલા પૂછડી હલાવે. ઉભા રહો ને દેવલા, મારી માં ઘી ગોળ લાવે. કે પૂછડી હલાવતા હતા? હા. કેવા કલરના હતા? કાળા કાળા હતા. એ તારો છોકરો બોલ્યો, માડી માડી કૂતરા જેવા લાગતા હતા. ત્યાં તો આમ જોયું તો કાળો દાઘ્યો કૂતરો આવ્યો જતો હતો. ડોસીમાં બધું સમજી ગયા એ કૂતરો છે. એવું બધી ઘરમાં નહોતા ઘઉં કે નહોતો લોટ, સેવ છે નહીં બનાવતી. બિચારા તો મૂંઝાણા, હવે શું કરવું? જોઈ કે પાછા ઝૂંપડા ની અંદર ગયા. દુઃખ તો બહુ થયું કે છોકરાને બિચારાને, આજ દિવાળી હતી, કેતુ વસ્તુ આપણે કઈ મીઠું કરી દીધું નહોતું. ભગવાનને કીધું, ભગવાન અરે મારા છોકરા આજ કાંઈ નહીં ખાય, બધાના છોકરા આજ તો મીઠી વસ્તુ ખાય, માલપુઆ ખાશે, મોહનથાળ ખાશે, ઘારી ખાશે, પેંડા ખાશે, બરફી ખાશે, જલેબી ખાશે, અને મારા છોકરાને સેવે નહીં મળે. ઘરમાં જવાય જોવે છે ને, ઘરમાં કાંઈ અમે તો દાણો ડોસીમાને ખબર હોય ને ઘરમાં છે કે નહીં. ડોસીમાને એમ થયું, ગાલને ત્યાં જોઉં, જો ડબરામાં થોડો ઘણો લોટ હોય તો પાછું હું કાંઈક બનાવી દઉં. ઘી ને ગોળ તો છે, થોડોક લોટ જો ડબરામાં નીકળે તો શીરો બનાવી દો મારા છોકરાને, હું નહીં ખાવ. પણ ભગવાને અંતરની પ્રાર્થના એની સાંભળી લીધી, અને લોટનો ડબરો ખોલે છે ને, ત્યાં તો મીઠાઈઓ જાત જાતની, ભાત ભાતની મીઠાઈ, બરફી, જાંબુ, પેંડા, ચોકલેટ, 32 જાતની મીઠાઈ નીકળી ડબરામાંથી. અને ડોસીભાઈ ભગવાનનો ખૂબ ઉપકાર માન્યો, કે ભગવાનને પ્રાર્થના કરી દીધી મારા છોકરાઓને નહીં. છોકરાઓએ તો પછી ધરાય ધરાય, અને કોઈ દેવી મીઠી વસ્તુ નામે નહોતા આવતા કે આ મીઠાઈને શું કહેવાય. પછી તો ડોસીમાના છોકરાઓએ ધરાઈને દિવાળીના દિવસે મીઠાઈ ખાધી અને મજા કરી દીધી. દિવાળીનો તહેવાર ઉજવ્યો, ગોખલામાં ગોટી.